गुजरात ताजा ने तुम्हारा खिस्सा ने असर करता मोटा समाचार पीएम नरेंद्र मोदी गुजरात ने भारत ने आपसे सौथी मोटी भेट તેમજ પીએમ મોદીને મળ્યું આમંત્રણ 15મી ઓગસ્ટની ઉજવણી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કર્યું નવું ઉદઘાટન આજે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નવા આઈટીપીઓ સંકુલ ભારત મંડપમનું ઉદઘાટન કર્યું હતું કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ રાજનાથસિંહ ડોક્ટર જીતેન્દ્રસિંહ અભિનેતા આમિર ખાન સહિત અન્ય ઘણા મહાનુભાવો આઈટીપીઓ સંકુલ ભારત મંડપમના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા મહત્વનું છે કે આ નવા આઈટીપીઓ સંકુલ ભારત મંડપમ ખાને હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ આજે એક મોટો દાવો કર્યો હતો પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ કન્વોકેશન સેન્ટરમાં ઉદઘાટન સમારોહમાં 2024 અને 2029ને લઈને સ્પષ્ટ ઇશારો કરી દીધો હતો પીએમ મોદીએ કહ્યું કે તેના ત્રીજા કાર્યકાળ ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ટોચના 3 પર રહેશે 2024માં અમારા ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસ યાત્રા વધુ ઝડપથી આગળ વધશે તમે તમારી આંખો સમક્ષ તમારા સપના પૂરા થતા જોશો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું આમંત્રણ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિમાં ચાલી રહ્યું છે રામલલ્લાના અભિષેક માટે પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યમાં મંદિરમાં રામલલ્લાનો અભિષેક થશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે જણાવ્યું હતું કે 15-24 જાન્યુઆરી દરમિયાન યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ટ્રસ્ટી વતી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે સ્વતંત્રતા દિવસની ઉજવણી જ્યારે પીએમ મોદી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે ત્યારે ચીન સરહદને અડીને આવેલા ગામોના સરપંચો પણ તેને સાક્ષી બનશે અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ચીન સરહદે આવેલા લગભગ 662 ગામોના સરપંચો 15મી ઓગસ્ટની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે રહેશે આ તમામ ગામોના કેન્દ્રો VVP હેઠળ આવે છે ત્યારબાદ પીએમ મોદી દેશને આપશે મોટી ભેટ પીએમ મોદી આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 123 એકર જમીનમાં 27 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર એટલે કે IECC બે દેશને મોટી ભેટ આપશે સંકુલની ડિઝાઇન ભારતીય પરંપરાને પ્રેરિત છે ત્યારે એક દાવા પ્રમાણે વિશ્વના અગ્રણી એક્ઝિબિશન સેન્ટરની યાદીમાં પણ તેને સ્થાન મળી શકે છે બીજી તરફ સપ્ટેમ્બરમાં યોજાનાર G20ની બેઠકમાં પણ આ સંકુલમાં રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો પીએમ મોદી ગુજરાતને પણ આપશે મોટી ભેટ પીએમ મોદી આજે એટલે કે 27 અને કાલે કે 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન પીએમ અનેક વિકાસલક્ષી કાર્યો સાથે સૌરાષ્ટ્રના લોકોની જીવાદોરી સમાન સૌની યોજનાની ભેટ આપશે ગુજરાત સરકારે સૌની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેઠળ લિંક 3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણ કાર્ય પૂરું કરી લીધું છે 27મી જુલાઈના રોજ પીએમ મોદી આ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે